સાથે સાથે એક મહત્વની પણ જાહેરાત કરું છું કે આવતીકાલે સવારથી આપણે આંશિક જે નિયંત્રણો મૂકેલા છે અને જે આપણા ગૃહ વિભાગે રાત્રિ કર્ફ્યુ અને બીજા નિયંત્રણો માટે જે પગલાં લીધા છે આવતીકાલે સવારે નોટિફિકેશન પૂરું થાય છે, પરંતુ વાવાઝોડાની આ વિશિષ્ટ પરિસ્થિતિ અને આખું તંત્ર અત્યારે વાવાઝોડામાં કામે લાગેલું હોવાથી અમે લોકોએ નિર્ણય કર્યો છે કે મંગળ, બુધ અને ગુરુ ત્રણ દિવસ આ નોટિફિકેશનને કન્ટિન્યુ કરીએ છીએ. જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ છે એ ચાલુ રહેશે, જે શહેરોમાં 50% સ્ટાફથી ઓફિસો ચલાવવાની છે, બજારો બંધ, એ બધું ત્રણ દિવસ સુધી આ વિશિષ્ટ સંજોગોને કારણે વાવાઝોડાના આપણે એને કન્ટિન્યુ કરીએ છીએ. પછી આપણે નિર્ણય કરીશું આગળ શું કરવું, કેમ કરવું. કોરોનાના કેસ ઘટી પણ રહ્યા છે, આજે પણ સારો ઘટાડો આવ્યો છે. આ રીતે આખી પરિસ્થિતિમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરતા કરતા આ બધી જે આપત્તિઓ છે, આફત છે, એમાંથી રસ્તા કાઢતા કાઢતા આપણે આગળ વધીએ છીએ. આવા સંજોગોમાં રેસ્ક્યુ કામમાં ખૂબ પાણીમાં લોકો ફસાઈ ગયા હોય, કોઈ બીજી રીતે ફસાયેલા હોય, ત્યારે એરલિફ્ટિંગ મહત્વનું હોય છે. અને એટલા માટે ભારતીય સેના, વાયુસેના સાથે અમે લોકોએ દિલ્હીથી અને અહીંથી પાકી વ્યવસ્થા ઊભી કરી છે. અહીંયા પણ ગુજરાતના એમના અધિકારીઓને સૂચના મળી ગઈ છે, સ્ટેન્ડ ટુ થઈ ગયા છે, અને જેમ જેમ આવશ્યકતા પડશે ત્યાં ઝડપથી એરલિફ્ટિંગ માટે વાયુસેના તૈયાર રહેશે એવી અમને ખાતરી પણ આપી છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ સાંજે સંપર્ક અમારો કર્યો હતો, પરિસ્થિતિની સમીક્ષા કરી, જાણકારી મેળવી, કેન્દ્ર તરફથી પૂરતી મદદની એમને ખાતરી આપી છે અને ભારત સરકાર પૂરતી મદદ પણ કરી રહી છે, ધ્યાન પણ આપી રહી છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ વિશેષ ચિંતા ગુજરાતની કરી રહ્યા છે, એટલે ભારત સરકાર તરફથી પણ પૂરતો સપોર્ટ આપને મળી રહ્યો છે. એટલે બધું છે કે હોસ્પિટલોમાં કંઈ તકલીફ પડીને એરલિફ્ટિંગ કરવા પડ્યા, આઈસીયુ એમ્બ્યુલન્સ પણ તૈયારો રાખી છે શિફ્ટિંગ કરવા, પણ અત્યાર સુધી બધું સેફ છે, કોઈ પણ પ્રકારની ચિંતા નથી. ઓક્સિજન, વીજળી, ઇન્જેક્શનો 3 દિવસના એડવાન્સ પહોંચાડી દીધા છે, દવાઓ પહોંચાડી દીધી છે, એટલે અત્યારે બધું સેફ છે. ये चक्रवात